આપણો આજનો છેલ્લો ટોપિક છે કાર્બોક્સિલિક એસિડના ઉપયોગો. તો કાર્બોક્સિલિક એસિડ એ અલગ અલગ ઘણા પ્રકારના ઉદ્યોગોની અંદર તેમજ દવા બનાવવાની અંદર તેમજ બીજી ઘણી બધી રીતે ઉપયોગી છે. અલગ અલગ ઉદ્યોગો જેવા કે ચર્મ ઉદ્યોગ, રબર ઉદ્યોગ, ઔષધોમાં, રંગ ઉદ્યોગમાં, ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગમાં, પ્લાસ્ટિક, રેયોન, સિલ્ક વગેરેના ઉત્પાદનમાં, તેમજ ખાદ્ય પદાર્થોના સંરક્ષક તરીકે, આ ઉપરાંત ડાય અને રંગ બનાવવામાં, આ ઉપરાંત પણ તેનો ઉપયોગ ઘણી બધી જગ્યાએથી તો જોવા મળે છે. તો આપણે જે એસિડ ઉદ્યોગોની અંદર ઉપયોગી છે તેની વાત કરીએ તો મિથેનોઇક એસિડ, ફોર્મિક એસિડ, મિથેનોઇક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો, જે મિથેનોઇક એસિડ છે એ મિથેનોઇક એસિડનો ઉપયોગ ચર્મ ઉદ્યોગમાં, રબર ઉદ્યોગમાં, ઔષધોમાં, રંગ બનાવવામાં, આ ઉપરાંત ઇલેક્ટ્રોપ્લેટિંગમાં, ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુ ઉપર બીજી વસ્તુનો ઢોળ ચઢાવવાની પ્રક્રિયા, જેમ કે સોના, ઘણી વસ્તુ સોનાની દેખાય છે પરંતુ તે ખરેખર સોનાની હોતી નથી, તેના ઉપર સોનાનો ઢોળ ચડાવવામાં આવે છે. આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા મિથેનોઇક એસિડના ઉપયોગો છે. આ ઉપરાંત ઇથેનોઇક એસિડના ઉપયોગો તો ઇથેનોઇક એસિડના ઉપયોગોની અંદર રબરના સ્કંદનમાં એટલે કે રબર બનાવવામાં, પ્લાસ્ટિક ઉદ્યોગમાં, રિયોન અને સિલ્કના ઉત્પાદનમાં તેઓ ઉપયોગી છે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોના રક્ષક તરીકે વિનેગર, ખાદ્ય પદાર્થના સંરક્ષક તરીકે વિનેગર જે હોય છે એ વપરાય છે. વિનેગર પણ ઇથેનોઇક એસિડ જ છે, જેને એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઘણા બધા એસિડના ઘણા બધા ઉપયોગ જોવા મળે છે, જેમ કે હેક્ઝેન ડાયોઇક એસિડ છે તે નાયલોન 66 ના ઉત્પાદનમાં વપરાય છે. આ ઉપરાંત બેન્ઝોઇક એસિડ જે હોય છે એ બેન્ઝોઇક એસિડ એન્ટિસેપ્ટિક તરીકે અને રંગ ઉદ્યોગની અંદર વપરાતા જોવા મળે છે. અને આગળ પણ વાત કરી તેમ કે તેમનો ઉપયોગ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં પણ થાય છે. આ ઉપરાંત ખોરાક સાચવવા માટે સોડિયમ બેન્ઝોએટનો ઉપયોગ થાય છે. સાબુ અને ડિટર્જન્ટની જે બનાવટ હોય તેની અંદર ફેટી એસિડ ઉપયોગી હોય છે. બેન્ઝિન 1-2 કાર્બોક્સિલિક એસિડનો ઉપયોગ રેઝિનની બનાવટમાં અને પોલિસ્ટરની બનાવટમાં થાય છે. આમ અલગ અલગ એસિડના અલગ અલગ ઘણા બધા પ્રકારના ઉપયોગો જોવા મળે છે.